સુરતના મૈદરપુરામાં થોભા શેરી પાસેથી પગપાળા પસાર થતો આંગળિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ કરવામાં આવી છે। બાઇક સવાર બે ઈસમોએ કર્મચારીના હાથમાંથી રૂપિયા 15 લાખ ભરેલા થેલાની ચીલ ઝડપ કરી પલાયન થઈ જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ને આધારે આરોપીઓના પગેરું શોધવા પ્રયાસ હાથ ધર્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મૈદરપુરામાં ભવાનીવડ પાસે અંબાલાલ મોહનલાલ આંગળિયા પેઢી આવેલી છે। જોગરામ ધર્માજી ડાંગી આ આંગળિયા પેઢીમાં છેલ્લા 15 વર્ષથી ડિલિવરી મેન તરીકે નોકરી કરે છે। સોમવારે સાંજે 6:30 વાગ્યાના આરસામાં જોગારામ પેઢીમાંથી 15 લાખ રૂપિયા ખાખી કલરના થેલામાં ભરી નજીકમાં આવેલી રામચંદ્ર આંગણિયા પેઢીમાં આંગળીઓ કરવા જવા નીકળ્યા હતા। તેઓ પગપાળા જતા હતા ત્યારે ધોબી શેરીમાં પાછળથી બાઇક પર આવેલા બે યુવકો પૈકી બાઇક પાછળ બેસેલા યુવકે જોગારામના હાથમાંથી રૂપિયા 15 લાખ ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ તેઓ બાઇક પર ભાગી ગયા હતા। બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ટ્રાફિકથી ધમધમતા ગીજ વિસ્તારમાં લાખોની લૂંટની ઘટના બની હોવાની જાણ થતાં મૈદરપુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા। પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરવા સાથે સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા। પ્રાથમિક તપાસમાં બાઇક પર આવેલા બંને યુવકો જોગારામનો પીછો કરતા નજરે પડતા હતા અને બાદમાં થોબાશેરીના નાકે મોકો મળતા જ તેઓ લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। પોલીસે સ્થાનિક વિસ્તારમાં નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં અંબાલાલ મોહન આંગળિયા પેઢીના કર્મચારી ત્યાંથી પૈસા લઈને રામચંદ્ર આંગળિયા પેઢીમાં પગપાળા જતો હતો। તે દરમિયાન શોભા શેરીમાં પાછળથી બે બાઇક સવારો આવીને તેના હાથમાંથી ચીલ ઝડપ કરીને પર્સની 15 લાખ રૂપિયાની ચીલ ઝડપ કરી ગયેલ છે અને હાલ તપાસ ચાલુ છે। સર, સીસીટીવીમાં કંઈ દેખાયું છે? સીસીટીવીમાં દેખાયું છે, પણ એ અમારી તપાસનો વિષય છે અને એ રીતે અમે આગળ તપાસ કરી રહેલ છીએ। ઝડપ કરીને નીકળી ગયા, કેટલા વખત કેટલા રૂપિયા છે? 15 લાખ રૂપિયા। કોની પર શંકા છે તમને? કોઈ પણ શંકા નથી મારો, મારો માણસ તો 15 વર્ષથી છે નોકરી કરે છે। શું નામ છે માણસનું? યોગરાજ નામ છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।